I'm in love with the coco. I'm in love. Ayan? मी इश्यू करत असताना स्त्रियांशी बोलत नाही. I'm in love with the coco. आयन एकदा सांगितलेलं कळत नाही का? I'm in love with the coco. રીતે ફોડી લઈશ યાર. હા હા પ્લીઝ મમ્મી બાય. ફક માય લાઈફ. उसको बोल किचन बंद कर, टाइम हो गया. एक विस्की इतने में नहीं आएगा. तेरे क्या आएगा? देसी दारू दे दो. मैं अभी और पैसा लेके आ रहा हूँ. नहीं नहीं नहीं, बंद हो रहा है अभी. 10 मिनट में अभी नहीं आने का. नहीं नहीं, अभी बंद मत करो. अभी मेरे को और दारू चाहिए. एंड टाइम पे नहीं मांगने का, बंद नहीं, हो रहा है. नहीं, मेरे को और दारू चाहिए. अभी मैं पैसा लेके आ रहा हूँ. अरे मैं पैसा लेके आ रहा हूँ. नहीं नहीं, अरे तुमने शो लगे भैया बाहर रखे. બધી દુકાનો બંધ છે. ક્યાંથી લાવવાનું દારૂ હવે? શું કરવું?
दूल्हे खाली से મારું છે, હું રાખી લઉં છું. એમ ના સમજતી કે મને ખબર નથી તું કોણ છે. તારી સાડી જોઈને કોઈને પણ ખબર પડી જાય. પણ એક વાત કહું, તું જ્યાંથી આવી છે ને ત્યાં તારે પાછા જતા રહેવું જોઈએ. કન્સર્ન સિટીઝનની જેમ કહું છું. લોકો ધાર્યું લઈને આવશે ને તારું મોબ લિંચિંગ કરીને જતા રહેશે, તને ખબર નહીં પડે. મારી લાઈફમાં પ્રોબ્લેમ્સ ઓછા છે કે આ એક બીજો પ્રોબ્લેમ પાડવાનો? એમાં પાછી મારી માં તને કેટલી વાર કીધું છે આ કોન્વેન્ટ વાળી છોકરીઓ જોડે રખડવાનું બંધ કર, એ છોકરીઓ સારી નથી, તને છોડીને જતી રહેશે. અને પછી તમને ખબર પડે કે એ સાચી પડી. પછી ક્યાં તો એવી છોકરીઓ મળે છે, ક્યાં તો પછી સાવ સાવ સતી સાવિત્રી. અરે મને નથી જોઈતી સતી સાવિત્રી યાર. મને છે ને પેલી પેલી એડવેન્ચર કરે ને એવી છોકરીઓ ગમે છે. સ્કૂબા ડાઇવિંગ, બંજી જમ્પિંગ, કે પછી શાહરૂખ ખાનના ફિલ્મમાં જોવા મળે ને પેલી કરીના, કે પછી દીપિકા પાદુકોણ, એવી છોકરીઓ ગમે છે મને. પણ લાઈફમાં એવું થોડી થાય. તારી જ વાત કરીએ તો તે લોકોને મારવાનું ચાલુ કર્યું એની પહેલા તું એક સારી છોકરી હતી ને, એટલે હજુ પણ છે, એટલે હતી. પણ તારે લોકોને મારવાનું બંધ કરવું પડશે. લોકો કેટલા ગભરાયેલા છે ખબર છે તને? જ્યારથી તે બહાર રખડવાનું ચાલુ કર્યું છે ત્યારથી લોકો બહાર ફરવાનું બંધ કરી દીધું છે. દારૂની દુકાન પણ બંધ હોય છે, પોલીસની પણ આ એરિયામાં આવતા ગાંડ ફાટે છે. શું કરે? કોઈ કોઈ મોટી ઇમરજન્સી થાય, કોઈને કોઈને હાર્ટ એટેક આવે, કોઈના ઘરે આગ લાગે, અહીંયા મોટો ધરતીકંપ આવે તો શું કરશે લોકો? કેવી રીતે મેનેજ કરશે? ના, આ તારે બંધ કરવું પડશે. ત્યાં લોકોને મારવાનું ચાલુ કર્યું છે ને પેલા અયાન ફયાનના લીધે. અયાન? અરે અયાન નથી હવે યાર, એ જતો રહ્યો. અને તું જે લોકોને મારી રહી છે ને બદલો લેવા માટે, એનાથી કંઈ નહીં મળે યાર. એક ફ્રેન્ડની જેમ કહું છું, એક એક પીધેલા ફ્રેન્ડની જેમ કહું છું. વી આર ઓલ અનલકી વેન ઇટ કમ્સ ટુ લવ. મને ભૂખ લાગી છે, ખાવા જઈએ? એટલે જો તું મને આવતા અડધો કલાકમાં મારી ના નાખવાની હોય તો મને એક અદ્ભુત ખાવાની જગ્યા ખબર છે. બોલ, મારીશ? ટેક ઇટ એઝ અ ડેટ, મારી ટ્રીટ. પણ પૈસા તું આપજે. This is what I was telling to you. અરે તારે લોકોને મારવાનું બંધ કરવું પડશે. આમને આમ ચાલતું રહ્યું તો દેશની ઇકોનોમી ડૂબી જશે. અરે કર્ફ્યુ લાગી જશે યાર, કારણ કે એક સુપર નેચરલ વિશ કરીને લોકોને બચકા ભરવા માટે નીકળી પડી. સી,
we are living in a modern society now. We can't just assassinate all our problems. Listen, sometimes we have to deal with them directly. એવું ના થાય તો ક્યારેક દારૂ પી લેવાનો. તમને ગુસ્સો પણ આવે કારણ કે તમને તમે ખાવાનું શોધવા નીકળ્યા છો ને અહીંયા બધી દુકાનો બંધ છે ને તમારી પાસે દારૂ પણ નથી. આઈ નો તને સમજણ નથી પડી રહી. કેટલું બધું લાઇટ પોલ્યુશન છે. આઈ એમ શ્યોર જ્યારે તું જીવતી હોઈશ ત્યારે this sky must have been quite beautiful, na? Every night you went to sleep, you must be thinking that this is going to stay like that forever. Then English, fuck it. Then modernity arrived, revolutions, war, more war, Star Wars. Ayan, you said forever. You speak? You said forever and then you left. Just calm down. Just leave me alone. Sorry. I'm really sorry. Sorry about what? For the entire night. I just wanted to apologize for... Hey, Atma Shuja, what are you doing? What do you think it is, idiot? Please don't do that. Doesn't matter anymore. I've tried 4 times. I'm already dead. Can't die again, can I? That's a relief. What is? Being damned forever to cry your eyes out till you don't remember who the fuck you are? Or eating rotting people, alcoholics, thugs.
cry baby hey, for hey, eternity. Hey, more respect. I have a valid excuse. It doesn't matter anymore. Listen, just don't cry. Fuck Ayan. Fuck just, this world. Just calm down. Just please don't cry. Fuck you! Listen. Just listen to me. I have a proposal. A life-changing proposal. What? See, I am tired of living my life the way my mother wants, the way my friends, my family, my job, my future. I just got back to India and I want to start over fresh. What does that mean? What if you and I become rebounds? Rebounds? Yeah. You know, you have been backstabbed by your ex-lover. I have been backstabbed by my ex-lover. What if you and I become lovers? That way we can forget them. What is wrong with you? That's immoral. Come on. Don't be so old school. Listen, I'm a lady, okay? A dead lady, but still a lady. Okay, jokes apart. Let me just take you out on a date. I'm kind of dead, you know. Okay, then you can turn me into a demonic vampire like you. Just imagine how amazing it would be like two lovers on a killing spree. You can even bite me now. What really? Hey! Ah! You're such a coward. I don't know if you have ever been beaten up, but that shit hurts. Thank heaven I stopped. You would have bled to death. By the way, I don't know your name. Pranay. Pleasure Sati. To meet you. Sati. So, who is this Ayan you keep talking about? Ayan was my fiancé. Who stood me up in front of everyone on my wedding day and ran away with a British girl. I knew it. See? When was this? I don't remember now. My memories are quite messed up. Normally, I just zone out after a while. What about you? What? Why are you such a crybaby? Hey, more respect. Men have feelings nowadays. But long story short, I came back from USA just to find my girlfriend in a hormone frenzy. USA? America. I did my university there. I'm a sociologist. Wow. I studied how alcoholism in India relates to our colonial past. Yeah, that explains a lot. Hey, shut up. Hey, let's take a selfie. Selfie? Yeah. I've trapped your soul in my Insta. What? That was hilarious. Just like speed dating, this escalated quite fast. Huh? How come? We just met and we are holding hands after a half kinky bite. Hey, what was that for?
That's for being rude. Hey. It's on now. Hey. You have to catch me.